સ્વાગત છે આપણું નેશન પ્લસ ન્યૂઝમાં, હું છું આપની સાથે હેતલ ભગત. તારીખ 15 ઓગસ્ટે 78મા સ્વતંત્રતા દિવસ નિમિત્તે પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ અટલાદરા સ્થિત શ્રી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. સ્વતંત્રતા દિવસની ઉજવણીના ભાગરૂપે અટલાદરા સ્થિત બીએપીએસ સંસ્થાના સંતોની હાજરીમાં ધ્વજવંદનનો કાર્યક્રમ યોજાયો હતો, જેમાં પૂજ્ય કોઠારી સ્વામીના હસ્તે ધ્વજવંદન યોજાયું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હરિભક્તો અને સંતો મહંતો ઉપસ્થિત રહ્યા હતા. જય સ્વામિનારાયણ. આજે ભારતનો 78મો સ્વાતંત્ર્ય દિવસ આપણે ઉજવી રહ્યા છીએ. સમગ્ર ભારત વર્ષની અંદર ખૂબ જ ધામધૂમપૂર્વક આ ઉત્સવ થઈ રહ્યો છે. દર વર્ષની જેમ આજે બીએપીએસ સંસ્થાના તમામ સેન્ટરોની અંદર પણ આ ઉત્સવ ભવ્યતાપૂર્વક ઉજવાય છે. એ પછી દેશના સેન્ટર હોય કે વિદેશના, લગભગ 1500થી વધારે આવા મોટા શિખરબદ્ધ મંદિરો એની અંદર આ ઉત્સવ ઉજવાઈ રહ્યો છે. પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ વર્તમાન કાળે આપણી ભારતની રાજધાની દિલ્હીની અંદર એ પોતે વિરાજમાન છે. એમની ઉપસ્થિતિમાં પણ ખૂબ જ ભવ્યતાથી આ ઉત્સવ ઉજવાયો છે. બીએપીએસ સંસ્થા હંમેશા દેશના કોઈ પણ મહાન પ્રકલ્પ હોય એની અંદર હંમેશા આપણે સહભાગી થઈએ છીએ અને આપણે ઈચ્છા રાખીએ છીએ કે આપણા દેશના દરેક બાળકોમાં કે નાગરિકમાં આપણા દેશના મૂલ્યોનું સિંચન થવું જોઈએ. કારણ કે આ ભૂમિ એવી પવિત્ર છે કે અહીંયા ભગવાનના અવતારો પ્રગટ થયા અને એમાં પણ સર્વોપરી પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણ આજથી લગભગ 250 વર્ષ પહેલાં પ્રગટ થઈને સમગ્ર ભારતનું એમણે તીર્થાટન કર્યું અને ગુજરાતને પોતાની કર્મભૂમિ બનાવીને અહીંથી આજે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા દેશ વિદેશની અંદર ભારતીય અસ્મિતાનો જે જયઘોષ થયો છે અને એનું વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ પોષણ કરી રહ્યા છે. તો આજે અહીંયાથી કોઈ પણ ભારતીય વિદેશમાં, અમેરિકા, યુકે કે પછી ન્યૂઝીલેન્ડ, ઓસ્ટ્રેલિયા, આફ્રિકા વગેરે દેશોમાં જાય છે તો ત્યાં ભારતીયતા એને સાચવવા માટે બીએપીએસ મંદિરો બહુ જ અગત્યનો ભાગ ભજવે છે. જ્યાં બધા જ પ્રકારના આપણા ધાર્મિક અને રાષ્ટ્રીય ઉત્સવ ઉજવવામાં આવે છે. ભારત પહેલાં પણ વિશ્વગુરુ હતું, ભવિષ્યમાં પણ વિશ્વગુરુ હંમેશા રહેશે અને એ બધું આપણે ધર્મના માર્ગે આગળ વધીને ભારતને ફરીથી આપણે મહાન બનાવી શકીએ. આપણા રાષ્ટ્રીય મૂલ્યો સાથે સાથે સનાતન ધર્મના મૂલ્યો જીવનમાં આત્મસાત કરીને આપણે મહાન નાગરિક બનીએ અને સાચા આદર્શ ભક્ત બનીએ એવી ભગવાન અને સંતોના ચરણોમાં આજના દિવસે પ્રાર્થના. જય સ્વામિનારાયણ. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.